નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું શહેર સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક મળશે. વરિષ્ઠ નેતા અહેમદ પટેલ તેમાં ઉપસ્થિત રહેશે અને કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી માટે માર્ગદર્શન આપવામાં આવશે. પ્રભારી રાજીવ સાતવ, પ્રમુખ અને વિપક્ષ નેતા પણ તેમાં હાજર રહેશે. પાર્ટીથી નારાજ નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહેશે. તો લોકસભા ચૂંટણી પહેલા વિસ્તૃત કારોબારી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તો અમદાવાદથી આ સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મધુસૂદન મિસ્ત્રી, અહેમદ પટેલ, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી તેમજ રાજીવ સાતવ, આ તમામ નેતાઓ, અર્જુન મોઢવાડિયા, તમામ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આ વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત રહ્યા છે. અને આજે અમદાવાદ ખાતે કોંગ્રેસની આ વિસ્તૃત કારોબારી યોજાઈ રહી છે, જેને લોકસભાની ચૂંટણી પહેલા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અને તેમાં અહેમદ પટેલ કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા પ્રણવ પટેલ. જે પ્રણવ, વિસ્તૃત કારોબારી મળી રહી છે, સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કેટલી મહત્વપૂર્ણ આ કારોબારીની બેઠક? અહેમદ પટેલે સીધા આક્ષેપ લગાડ્યા છે. વાયબ્રન્ટ સમિટ માં જે કરોડો રૂપિયાના ખર્ચા થાય છે અને રોજગારી નથી મળતી, તે મુદ્દે પણ અહેમદ પટેલે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ સરકારે, ગુજરાત સરકારે શ્વેત વસ્ત્ર વાળવો જોઈએ. અને સાથે જ મહાગઠબંધન ઉપર પણ તેઓ સીધા પ્રહાર નરેન્દ્ર મોદી પર કર્યા છે. નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ ગભરાઈ ગયા છે, ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગઈ છે, તેને લઈને, મહાગઠબંધનને લઈને તેઓ પ્રકારના નિવેદનો પ્રધાન નરેન્દ્ર મોદી આપી રહ્યા છે. અને સાથે જ લોકસભા ચૂંટણીને લઈને પણ તેઓ દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી પોતાની જે મહેનત છે તે કરી રહી છે અને વધુ મહેનત થાય તેને લઈને આ વિસ્તૃત કારોબારીનું આયોજન કરાયું છે. અને તમામ પદાધિકારી હોદ્દેદારોને એનું માહિતી લોકસભામાં કઈ રીતે કામ કરવી, કઈ રીતે રણનીતિ બનાવી તેના ભાગરૂપે અહીં છે. અને સાથે જ પાંચ ઠરાવ અહીં પસાર કરવામાં આવશે, તેમાં મુખ્ય ઠરાવ છે ભ્રષ્ટાચાર, શિક્ષણ, બેરોજગારી અને સાથે જ રાજકીય વર્તમાન પરિસ્થિતિ. આ ઠરાવોનું પણ અહીં વાંચન કરવામાં આવશે. આપ જોઈ શકો છો કે આ તમામ પદાધિકારી અહીં હાજર થઈ ગયા છે. તમામ બેઠક હાલ શરૂ થઈ ગઈ છે અને જે દીપ પ્રાગટ્ય કરીને વિસ્તૃત કારોબારીની અહીં શરૂઆત કરી દેવામાં આવી છે. મહત્વપૂર્ણ વાત એ જ કહી શકાય, યસ, કે લોકસભા ચૂંટણીનું કામ પણ શરૂ થઈ ગયું છે અને સાથે જ બંને પક્ષોએ પોતાની જે તૈયારીઓ છે તે શરૂ કરી છે. તેના જ ભાગરૂપે આ બેઠક છે. પટેલનું નામ કે કોંગ્રેસ પાર્ટી 26 માંથી વધુ જેટલી બેઠકો થાય, 50% થી વધુ બેઠકો કોંગ્રેસ પાર્ટી જીતી શકે છે અને તેને લઈને જ આ રણનીતિના હાથ રૂપે માની શકે છે. બીજી વાત, દેશ અંદર મહાગઠબંધનની વાત થઈ છે, યસ, તેને લઈને પણ તેઓ પ્રહાર કર્યા હતા. અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના પણ કામો છે તેની નિષ્ફળતાઓ તેઓ આવી હતી અને તે મુદ્દે ભાજપ સરકાર ઉપર કર્યા હતા. અને સાથે જ હાલ નારાજ જણાતા નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ તેઓ પણ આ કારોબારીમાં પહોંચ્યા છે. શું તેમની સાથે કોઈ અલગથી બેઠક થઈ શકે અથવા કોઈ અલગથી ચર્ચા તેમની સાથે કરી શકે અહેમદ પટેલ? ચોક્કસ કહી શકાય, કારણ કે અહેમદ પટેલ આખો દિવસ અહીં અમદાવાદ શહેરમાં રોકાવાના છે. તમામ જે નેતાઓ છે તેની સાથે મુલાકાત કરવાના છે. એવું કહેવાય રહ્યું છે કે અહેમદ પટેલ મજૂરી બાઈક મોડ જયારે અમદાવાદ આવે ત્યારે એનેક્સી જીજરથી પ્રણવ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો પ્રજા સેવાનો મક્કમ નિર્ધાર આ સૂત્ર સાથે અને આ નારા સાથે કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની શરૂઆત થઈ છે, જેમાં કારોબારીના અધ્યક્ષ અને નેતા એવા અહેમદ પટેલ ઉપસ્થિત છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, મધુસૂદન મિસ્ત્રી, તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે. તો કોંગ્રેસની આ વિસ્તૃત કારોબારીની બેઠક પહેલા શું કહી રહ્યા છે તમામ નેતાઓ, ધારાસભ્યો, આવો જાણીએ. કોંગ્રેસે બુસ્તરીય સુધીની જે કરવાની છે એના માટે પણ પેજ પ્રમુખથી લઈને પેજ પ્રભારીથી લઈ જનશક્તિથી લઈ
જનમિત્રથી લઈ આવી બધી કામગીરીઓ કરવામાં કોંગ્રેસ આ વખતે સફળ રહ્યું છે, તો હું એવું માનું છું કે પ્રજા વચ્ચે જવામાં કોંગ્રેસને આ વખતે ખૂબ બેનિફિટ છે અને પ્રજાએ વિચારવાનું છે અને જે ભૂતકાળમાં કહેવાયું છે એમાંનું ઇમ્પ્લિમેન્ટ ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા કરવામાં આવ્યું નથી. એટલે ખૂબ જ ઉત્સાહ સાથે અમારી આશા છે કે આવનારા સમયમાં પણ કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ઘણું બધું સારું દેખાવ કરી શકશે. ધંધા રોજગારો, લઘુ ઉદ્યોગો, મોટા ઉદ્યોગો, આર્થિક રીતે જે 5 વર્ષની અંદર જે દેશનો ગ્રોથ વધવો જોઈએ, આર્થિક પરિસ્થિતિમાં જે વિકાસ કરવું જોઈએ, એની અંદર દેશને ખૂબ જ પાછળની હરોળમાં ભાજપે મૂકી દીધું છે. એમ કોંગ્રેસની 15થી વધારે સીટો ગુજરાતની અંદર ચોક્કસપણે આવશે. તો કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની શરૂઆત થઈ છે, જેમાં અહેમદ પટેલ પણ ભાગ લેવામાં તે પહોંચ્યા અને અહેમદ પટેલે શું કહ્યું, શું નિવેદન આપ્યું, આવો સાંભળીએ. અને જે રીતે ખર્ચાઓ થાય છે બેફામ રીતે, જે રીતે આદિવાસીઓ પરેશાન થાય છે, એમની જમીનો જે રીતે લેવામાં આવી રહી છે, જે ફિફ્થ શિડ્યુલમાં છે એ જમીનો પણ જે રીતે લઈ અને એના ઉપર જે રીતે બાંધકામો શરૂ થયા છે, ત્યારે આ બધી બાબતોમાં રાજ્ય સરકારે લોકસભાના ઇલેક્શન આવે તે પહેલાં એકાદ વ્હાઇટ પેપર બહાર પાડવું જોઈએ, જેથી લોકોને પણ ખ્યાલ આવે સાચી પરિસ્થિતિનો. બારીકાઈથી અથવા તો માઇક્રો લેવલ વ્યવસ્થા ગોઠવી શકાય એ આશયથી આજની મિટિંગ બોલાવવામાં આવી છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારની જે નિષ્ફળતાઓ છે એના ઉપરથી પણ પડદો ઉપાડી શકાય અથવા તેને ઉજાગર કરી શકાય એ મુખ્ય આશય છે.